આજે તમામ ધારાસભ્યો શપથ લીધા છે. 14મી વિધાનસભા ગઠન થયું પછી ધારાસભ્ય તરીકે આજે બધા જ ધારાસભ્યોના શપથ લેવડાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી વિધાનસભા પક્ષની 14મી વિધાનસભા પણ પક્ષની મળી છે. ઉત્સાહના વાતાવરણમાં આદર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારે 95,000 સુધી વિજયભાઈને પોતાના કચેરીમાં કરેલા કામોને સમર્થન આપ્યું. ક્લિયર મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત રાજ્યની જનતાને સુખાકારી અને એમના સપનાઓ પૂરા કરવા માટેનો અમારા પક્ષના ધારાસભ્યોએ સંકલ્પ કર્યો છે. આદરણીય વિજયભાઈને નીતિનભાઈના નેતૃત્વની અંદર રાજ્યની અંદર સુખાકારી અને સવલતો અને વિકાસ એ નવી ઊંચાઈઓ લઈ જઈશું. રાજ્ય સરકારનું સ્ટેન્ડ તો પહેલેથી ક્લિયર છે. રાજ્ય સરકાર આદરણીય વિજયભાઈ આ પદ્માવત ફિલ્મનો પ્રતિબંધ નામદાર સુપ્રીમ કોર્ટે એ પ્રકારનું જજમેન્ટ આપ્યું છે. ત્યારે રાજ્ય સરકાર અને સિનેમા માલિકોએ પણ રાજ્ય સરકારને સપોર્ટ કર્યો છે. જનતાની લાગણી એમણે માની છે ને લગભગ સિનેમા ઘરો હાલ પદ્માવત પિક્ચર બતાવવાના નથી. ત્યારે અમારી રાજ્યની જનતાને વિનંતી છે કે સમજીને રાજ્યમાં જ્યારે પિક્ચર નથી બતાવવાતું સિનેમા ઘરના માલિકો જ્યારે સપોર્ટ આપે છે ત્યારે કેટલાક લોકો એ રાજ્યની શાંતિ ડોળવા માગતા હોય ત્યારે સમજીએ વિચારીએ અને રાજ્યની શાંતિને સલામતી જળવાય આપણા સૌની પ્રાથમિકતા છે. સૌને હું ભારતીય જનતા પાર્ટી વિનંતી કરું છું. ભારતીય જનતા પાર્ટીનું સરકારનું સ્ટેન્ડ એ બહુ ક્લિયર છે. હમણાં જ મેં ગ્રહની અંદર જોયું છે વલકે આજે સારો અને સુખદ દિવસ છે. રાજ્યની જનતાની સુખાકારી માટે એ ધારાસભ્યો જે ગ્રહમાં આવતા હોય છે ઈચ્છું છું કે સૌ સાથે મળીને રાજ્યની સુખાકારી માટે કામ કરીએ. પણ વિરોધ પક્ષ ખાસ કરીને રાજ્યમાં કોંગ્રેસ એ હંમેશા નકારાત્મક રહી છે. એમની નિરાશા જે આજે દેખાતી હતી એમનું ફ્રસ્ટ્રેશન દેખાતું હતું. 6 ટર્મથી જે ધારાસભ્ય કોંગ્રેસમાં ચૂંટાયો છે એમણે રાજ્યની સત્તા જોઈ છે. 95થી ભારતીય જનતા પાર્ટી 2017 સુધી સતત 6ઠી ટર્મના ધારાસભ્યએ કે ગુજરાત રાજ્યની જનતાએ કોંગ્રેસને ન ચૂંટ્યો હતો. સ્વાભાવિક છે નિરાશા હોય. હું વિનંતી કરું છું કોંગ્રેસના લોકોને આવો સૌ સાથે મળીને રાજ્યનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી પાર્ટીની સરકાર છે અમારી પાસે સાથે મળી એના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરે. પણ ગેરમાર્ગે રાજ્યની જનતાને દોરવાનું બંધ કરે. આ ચૂંટણીમાં એમણે જે કાવા દાવા કરવાના હતા જે પ્રકારના પ્રપંચો જાહેરાતો લોભાવણી વાતો કરવાની હતી એમાં રાજ્યની જનતા આવી નથી. એટલે માત્ર મીડિયામાં રહેવા માટે થઈ અને લોકોને ગેરમાર્ગે નહીં દોરો. સસ્તી પ્રસિદ્ધિ એ ક્યારેય કોંગ્રેસને ફાયદો કર્યો નથી અને કરશે પણ નહીં. સકારાત્મક રાજનીતિ કરવી નથી. ચૂંટણી વખતે જ લોકોની વચ્ચે જવું એ કોંગ્રેસની નીતિ રીતિ રહી છે. એટલે ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એ તમામ પ્રકારે તૈયાર છે. 365 દિવસ લોકોની સેવા કરવા માટે અમારા પ્રતિનિધિ અમારા પાર્ટીનું સંગઠન એ સદૈવ લોકોની વચ્ચે હોય છે. અમે તૈયાર છીએ. રાજ્ય ચૂંટણીમાં જ્યારે પણ ચૂંટણી કરે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તાઓ અને રાજ્ય સરકાર નરેન્દ્રભાઈનું નેતૃત્વ મને પૂર્ણ જનતા ઉપર વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે એ પ્રતિનિધિ સ્થાનિક તાલુકા પંચાયત નગરપાલિકા અને રાજ્ય અને દેશમાં જ્યારે શાસન છે ત્યારે પેરેલલ વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફી મત કે